नमस्ते विद्यार्थी मित्रों, शिक्षा भारती चैनल में तमारू खूब खूब स्वागत है। फरीथी आपणे आवी गया छे धोरण 8 में गुजराती में पाठ 17 जेनुं नाम छे संस्कारनी श्रीमंताई। मित्रों, हजी सुधी पण तमे जो शिक्षा भारती चैनल ने सब्सक्राइब न करी होय तो जल्दी थी सब्सक्राइब करी लेजो, लाइक करो अने मित्रों साथे खूब ज शेर करता रहो। मित्रों, आजे हूँ तमने जणावीश के કેટલાક જે વિદ્યાર્થી મિત્રો મારા જે છે તેઓ જે શિક્ષા ભારતી સાથે જે જોડાયેલા છે અને ઘણું સારું એવું ઉત્તીર્ણ પરિણામ જે લઈને આવ્યા છે, તો એ લોકોના નામ હું જાહેર કરું છું। તેઓ ખૂબ સારું અને ઉચ્ચ પરિણામ લાવે અને ધીરે ધીરે મહેનત કરતા રહે આવી જ રીતે, એવી આશાથી તેઓ લોકોને ખૂબ હું અભિનંદન આપી રહી છું। મિત્રો, જે નામ છે એમાં પ્રિન્સી, પ્રિયાંશી, પ્રાચી, વણઝારા અજય, ચેતન મૌર્ય, રીતાંશી રાઠોડ, પ્રિનલ સોલંકી, જયરાજ શર્મા, આદિત્ય, આ બધાએ વોટ્સએપ ગ્રુપમાં પોતાના નામ અને રિઝલ્ટ મને મોકલ્યા હતા અને મેં તેઓને જણાવ્યું હતું કે જો તમે સારું પરિણામ જ્યારે તમે લાવશો તો તમારા નામ જરૂરથી વિડીયોમાં જાહેર કરીશું। તો મિત્રો, હવે આપણે જોઈશું સિલેબસ તરફ। આ હતા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોના નામ। જેમ જેમ તમારું પરિણામ આવતું જશે તેમ તેમ જો તમે મને પર્સનલ કોન્ટેક્ટમાં પણ તમે જણાવશો તો તમારા નામ પણ હું જાહેર કરીશ મિત્રો, તો તમે શિક્ષા ભારતી સાથે જોડાયેલા રહો, બરાબર છે। ચલો ત્યારે હવે આપણે જોઈશું સંસ્કારની શ્રીમંતાઈ, એનો સ્વાધ્યાયનો અભ્યાસ જોવાનો છે મિત્રો, ટિપ્પણ જોઈશું આપણે અને થોડીક ટૂંકમાં પાઠની માહિતી જે છે તે આપણે જોઈશું, ઠીક છે। તો તૈયાર છો ને તમે બધા? તમારે શું કરવાનું છે, દર વખતની જેમ તમારું જે નોટબુક અને પેન છે લઈને બેસી જાઓ, આપણે દર વખતની જેમ અહીંયા પણ સ્વાધ્યાયનું સોલ્યુશન જ કરવાના છે, બરાબર। ચાલો તારે આ પાઠ જે છે એ કુંદનિકા કાપડિયાએ લખેલો છે, ખૂબ જ ફેમસ અને વિદ્વાન ગુણિયલ એવા આ એક લેખિકા છે કે જેમણે પોતાના જીવનનો જે અનુભવ છે મિત્રો તે આ પાઠ દ્વારા રજૂ કર્યો છે, તે આપણે જોવાનું છે, ઠીક છે મિત્રો। ચાલો ત્યાં કુંદનિકા કાપડિયાનો જે જન્મ છે ઈસવીસન 1927 થયો છે। કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે। તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે। પ્રેમના આંસુ, કાગળની હોળી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહ છે। સાત પગલાં આકાશમાં, મિત્રો આજે સાત પગલાં આકાશમાં એક નવલકથા છે, તેઓએ જ્યારે તેની રચના કરી ત્યાર પછી એ સિરિયલના રૂપમાં રિલીઝ પણ થયેલી છે તમારી જાણ માટે મિત્રો। એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે, પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે। એમણે સાહિત્યની સાથે સાથે સમાજસેવા અંગીકાર કરી છે। હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરી રહ્યા છે મિત્રો। હવે આપણે જોવાનું છે થોડુંક ટૂંકમાં સાર, પાઠમાં શું કહેવા માગ્યું છે તે। સંસ્કાર એટલે શું મિત્રો? પહેલી તો વાતે મનુષ્યના જીવનમાં પોતાના મા બાપ પાસેથી, પોતાના વડીલો પાસેથી, પોતાના સ્વજનો પાસેથી, પોતે જે લત્તામાં રહી રહ્યા છે અથવા તો જે માહોલમાં રહી રહ્યા છે એનાથી મનુષ્યનું જે સિંચન જેને કહેવાય તે થાય છે મિત્રો, એને સંસ્કાર આપણે કહીએ છીએ। તેની અંદરની કેટલીક સારપ તો કેટલીક એવી ઉણપ પણ દેખાતી હોય છે તો મિત્રો અહીંયા જે છે મનુષ્યએ ક્યારેય પણ દુઃખમાં હારી જવું જોઈએ નહીં, ગભરાઈ જવું જોઈએ નહીં અને હિંમતથી તેનો સામનો કરવો જોઈએ, એ બાબતને અહીં આપણને ચરિતાર્થ કરીને આપેલું છે મિત્રો। સંસ્કારની શ્રીમંતાઈ, શ્રીમંતનો એક અર્થ આપણે જોઈએ તો થાય છે ધનિક, ખૂબ માલદાર, ધનવાન। અહીંયા જે છે એ કઈ બાબતની ધનવાન છે, કઈ બાબતથી ધનવાન છે, કઈ બાબતે તે શ્રીમંત છે તે બતાવેલું છે। કઈ બાબતથી? તો કે સંસ્કારથી, મનુષ્ય સંસ્કારથી પણ શ્રીમંત થતો હોય છે મિત્રો, તો એ બાબતને આપણે અહીંયા જોવાની છે। માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી, જેને કહેવાય રાતને પછી દિવસ, કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ હોય છે। આવે સમયે જરા પણ વિચલિત થયા વગર
સ્વસ્થતા જાળવી રાખી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે, એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે। એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું। મિત્રો એટલે શું કે પુષ્કળ પૈસો હતો, ખૂબ ધનવાન હતા, નોકર ચાકર ગાડી બંગલા શું નહોતું એ લોકોની પાસે, દરેક પ્રકારની સુખ સગવડ હતી મિત્રો। પરંતુ ઘટના એવી ઘટી છે કે અચાનક ભાગ્યની દશા પલટાઈ, કારમી ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી, ત્યારે પણ કુટુંબનો એક સભ્ય આવાલ વૃદ્ધ એટલે વૃદ્ધ, પણ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે, કેટલાક લોકો શું કરતા હોય છે, સ્થિતિનો વાંક કાઢતા હોય છે કે ભાઈ હું તો બહુ ગરીબ છું, મારે તો આવું થઈ ગયું તેવું થઈ ગયું, મારે બહુ દેવું છે, હવે હું શું કરું, મારી પાસે કોઈ રસ્તો નથી। તો મિત્રો, એવા લોકો જે છે એ જીવનથી નાસીપાસ થઈ ગયા। કેમ? તો કે એમની પાસે જીવનનો કોઈ સિદ્ધાંત નથી। દરેકે દરેક મનુષ્યને પોતાના જીવનમાં કંઈક ને કંઈક તો દુઃખ આવતું જ હોય છે મિત્રો। તેનો અર્થ એવો નથી કે તેનાથી તેમણે ગભરાઈ જવું જોઈએ કે હારી જવું જોઈએ। કહેવાય છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા। જો આપણે હિંમતથી કોઈ પણ કાર્ય કરીશું તો અવશ્ય ભગવાન આપણને સહાય કરવા માટે આવશે જ, પરંતુ શરૂઆત આપણે સૌથી પહેલાં જાતે કરવાની છે મિત્રો, અને ત્યારે જ આપણે તેમાં સફળ થઈશું। ત્યારે પણ કુટુંબનો એક સભ્ય આબાલ વૃદ્ધ એટલે નાના બાળકથી લઈને જે વૃદ્ધ છે ત્યાં સુધી બધાય, ઘરમાં જેટલા પણ છે એટલા બધા જ, એ પરિસ્થિતિનો જે સ્થિતિ છે એનો વાંક કાઢવાને બદલે અથવા તો નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવવાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે મિત્રો। તમે પાઠ વાંચજો, ખૂબ જ સુંદર પાઠ છે, મને ખૂબ જ પ્રિય છે। તમે વાંચશો એટલે તમને એની ઘટના જે છે, હકીકત જે છે, પ્રસંગ શું છે એ તમને ખ્યાલ આવશે। તમારી પાસે ટેક્સ્ટ બુક તો છે જ, ના હોય તો તમે PDF ડાઉનલોડ કરી દેવાની, નેટ પરથી તમને મળી જશે। તો મિત્રો, હવે આપણે જોઈશું ટિપ્પણ તરફ। ટિપ્પણને તમારે 3 વખત લખી જ દેવાનું, બરાબર, અથવા તો તમને શાળામાં જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે, કેમ કે તેમાંથી સમાનાર્થી પર્યાયવાચી શબ્દો જોડણી પણ ક્યારેક આવી જતી હોય છે, માટે તેને ધ્યાનમાં રાખવું જરૂરી છે। ઠીક છે મિત્રો, ચલો ત્યારે આપણે જોઈશું ટિપ્પણ એટલે કે શબ્દ સમજૂતી। આસમાની એટલે કે આકાશ જેવા ભૂરા રંગનું, અલકાપુરી એટલે સ્વર્ગ, પુત્રવધુ એટલે પુત્રની પત્ની, વૈભવી એટલે વૈભવવાળું, વિધાતા એટલે બ્રહ્મા, વિપત્તિ એટલે દુઃખ આફત સંકટ પણ કહેવાય મિત્રો, ફટકો પડવો એટલે કે નુકસાન થવું, શુદ્ધા એટલે સહિત અથવા તો સાથે, અતિશયોક્તિ હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી, અંચળો એટલે કશુંક છુપાવવા માટેનું ઓઢણ, ઔદાર્ય એટલે ઉદારતા, અમીરી એટલે શ્રીમંતાઈ, અવગઢ એટલે સાવ જરૂરી હોય તેવા સાધન ન હોય તે, બુઢ્ઢો એટલે ઘરડો માણસ, અવસ્થા એટલે અહીં ઘડપણ, વિલાવવું એટલે કરમાવવું, કરુણા એટલે દયા, પરાજિત થવું એટલે કે હારી જવું, ઝૂકી જવું એટલે નમી જવું, શીળું એટલે ઠંડુ, રંજ એટલે દુઃખ, દિલગીરી પણ થાય મિત્રો, સંપત્તિ એટલે ધન દોલત, પુરુષાર્થી એટલે મહેનત કરનાર, સરવાણી એટલે ઝરણું, સુભગ એટલે સુંદર રમણીય, સ્મિત એટલે મંદહાસ્ય, મિજલસ એટલે ગમ્મત ભર્યો મેળાવડો, વિઘ્ન એટલે અડચણ, માં અહીં જે આપ્યું છે તે શું છે, નકારના અર્થમાં, માં એટલે માં પણ કહેવાય, જેને આપણે મમ્મી કહેતા હોય છે પણ અહીંયા માં જે છે નકારના અર્થમાં છે, ઘસી નાખવું એટલે ખૂબ કામ કરવું, ઝંખના એટલે આતુરતા સાથેની વારંવારની ઈચ્છા અથવા તો વારંવારનું સ્મરણ, પતન એટલે પડતી, અને સંવાદિતા એટલે એકરાગ અથવા તો સહમતિ, અને છે સાહેબી એટલે સમૃદ્ધિ। મિત્રો, હવે આપણે જોઈશું કેટલાક રૂઢિપ્રયોગો। બે હાથે આરતી ઉતારવી એટલે કે મહેરબાની કરવી, પાણીના રેલા માફક વહી જવું એટલે ઝડપથી નાશ પામવું, સોનાના પારણામાં ઝૂલવું એટલે કે વૈભવ કે શ્રીમંતમાં ઉછરવું, ફટકો પડવો એટલે પરાજિત થવું અથવા ઘસી નાખવું। મિત્રો, હવે આપણે જોઈશું
અભ્યાસ તરફ. પહેલું છે તેમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં લખો, દર્શાવો. અથવા તો પહેલું છે, જગમોહન દાસ એમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા હતા. કારણ કે વિકલ્પો આપેલા છે મિત્રો, એમાં પહેલું છે, તેઓ સુહામણા હતા, તેઓ શ્રીમંત હતા, તેઓ બુદ્ધિશાળી હતા, તેઓ પ્રતિભાશાળી હતા. મિત્રો, આપણે જે શીર્ષક છે તેને યાદ રાખવાનું શું છે, સંસ્કારની શ્રીમંતાઈ. તો અહીંયા એ જે જવાબમાં આવશે તે શું છે, તેઓ શ્રીમંત હતા, આપણે સમજૂતીમાં જોઈ ગયા છે. ત્યાર પછી છે મિત્રો બીજું, જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા. કારણ કે વિકલ્પો છે મિત્રો, તેઓ સાદગીભર્યું જીવન જીવવા માગતા હતા કે બંગલામાં રહેવું ગમતું ન હતું, શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા કે પછી સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું. તો મિત્રો આમાં છેલ્લો વિકલ્પ જે છે તે આવશે, સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું. ત્રીજું છે, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન શું માને છે. વિકલ્પો છે મિત્રો, ભગવાનની આશીષ, ભગવાનનો શાપ, ભાગ્યવિહીનતા કે પછી પતિને કુટેવો. તો મિત્રો અહીંયા ભગવાનની આશીષ, આશી એટલે આશીર્વાદ, આશીષ એટલે આશીર્વાદ. ચોથું છે, પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે. વિકલ્પો છે મિત્રો, પિતાજીના, પતિના, દીકરીના કે પછી દાદાજીના. તો અહીંયા ઉત્તરમાં આવશે દાદાજીના, બરાબર છે મિત્રો. ચલો હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન બીજો છે, એમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો આપો ત્યારે મિત્રો, ચાલો ફટાફટ જલ્દીથી ઝડપથી. જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા, પહેલો પ્રશ્ન છે મિત્રો. એકવાર એમને માથે કેવું સંકટ આવી પડ્યું, ચલો ત્યારે આપણે જોઈશું હવે એનો જવાબ. ચલો મિત્રો લખો ત્યારે, જગમોહનદાસ સટ્ટાનો ધંધો કરતા હતા, એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું, એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું, એમને પોતાનો બંગલો, મોટર ગાડીઓ અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી, એમના સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા જોતજોતામાં પાણીના રીલાની માફક જીવનમાંથી વહી ગયા. આ છે પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે મિત્રો, જગમોહનદાસે લેખિકાની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો, તેમને કઈ વાત મનોમન ખૂંચતી હતી. મિત્રો એક રીતે અહીંયા જે પ્રશ્ન આપેલો છે તે આ રીતે પણ આવશે, તમે શાળામાં તમારા શિક્ષકની સહાયથી થોડુંક સુધારી દેજો એમને પૂછીને, કેમ કે આમાં થોડોક ફેર છે. અહીંયા જેમ જગમોહનદાસ લખ્યું છે, પરંતુ આવશે અહીંયા એમની હાજરીમાં નહીં પણ દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં આ છે નિશ્વાસ નાખેલો, બરાબર. જવાબમાં આવશે મિત્રો, દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિશ્વાસ નાખ્યો, કારણ કે સુખ સાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પલ્લા ઉત્સાહથી કામ કરવા લાગી ગયા, પરંતુ તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કાંઈ કરી શકતા ન હતા. આ વાત તેમને મનોમન ખૂંચતી હતી, તેમને આ ઉંમરે કોણ કામ આપે આ વાતનું એમને દુઃખ હતું. તો મિત્રો આ રીતેનો જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે, સુમોહનને કઈ વાત કઠતી હતી, તેણે લેખિકાને શું કહ્યું. ચલો ત્યારે મિત્રો એનો જવાબ જોઈશું. સુમોહનની ઈચ્છા પોતાની નાની વહાલી બહેન પ્રીતિને ડૉક્ટર બનાવવાની હતી. અમેરિકા સુમોહનની ઈચ્છા પોતાની નાની વહાલી બહેન પ્રીતિને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી, પણ હવે એ પરિસ્થિતિ રહી નહોતી. એ વાત તેને કટતી હતી. તેણે દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાંય હોશિયાર છે. એને મનમાં હતું કે તે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી અપાવશે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી.
એને કારણે બહેનને જ સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે આટલું કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો. ચલો મિત્રો, હવે આગળનો પ્રશ્ન જોઈશું. ચોથો, ઉત્પલા ભાભી સુખની શી વ્યાખ્યા આપે છે? તો જવાબ આ રીતે આવશે મિત્રો કે ઉત્પલા ભાભી જે છે એ પરિસ્થિતિનું વર્ણન કરતાં જણાવે છે. જુઓ શું છે, તો આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એનો તેને અફસોસ નથી. તે આશાવાદી છે, તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે. ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. પ્રશ્ન પાંચમો, પોતાને મળેલી ગુણ્યાનુભવને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? જુઓ મિત્રો, ચાલો જવાબમાં આવશે, પોતાને મળેલી ગુણ્યાનુભવને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. આ જ પ્રશ્ન આપણે ઓપ્શનમાં પણ જોઈ લીધો છે, બરાબર, એટલે યાદ રાખવાનું. છઠ્ઠો છે, લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે અને શા માટે? તો મિત્રો જવાબમાં આવશે, દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે. કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે. ચલો મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય. નીચેના પ્રશ્ન ઉત્તર લખો ત્યારે પહેલો પ્રશ્ન છે, વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે, તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે અને શા માટે? ચલો મિત્રો, જવાબમાં આવશે, વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે, તેવું લેખિકા જગમોહન દાસના સંદર્ભમાં કહે છે. કારણ કે જગમોહન દાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું, ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનની પરંપરા ચાલી હતી. બીજો પ્રશ્ન છે મિત્રો, આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો. ચલો ત્યારે જુઓ મિત્રો, આપણે એક એક કરીને પાત્રો જોતા જઈશું અને થોડીક તેની સમજૂતી પણ જોઈશું. ઓકે, રેડી? ત્યારે ચાલો, આ કુટુંબ કથાના પાત્રો જુઓ આ પ્રમાણે છે. એક તો છે જગમોહન દાસ, પછી દાદા દયાળજીભાઈ, બીજું છે સુમોહન, ઉત્પલા ભાભી, પાર્વતીબહેન અને પ્રીતિ, બરાબર. હવે આપણે જોઈશું તેમની વિશેષતા, બરાબર, વિશેષ ગુણો. જગમોહન દાસ જે છે એ વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહન દાસ બધું જ ખોઈ બેઠા, ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી, બરાબર. આ એક એમની વિશેષતા છે. દાદા દયાળજીભાઈનું શું છે? તો કે આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે, હવે તેમને ચાલવાની કસરત મળે છે, એનો એમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે, ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી, એ વાત તેમને મનમાં ખૂંચે છે. આ એમની વિશેષતા છે. સુમોહન જે છે, સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશય વ્હાલી છે. એની ઈચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી, પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી, એનું એને દુઃખ છે. ઉત્પલા ભાભી વિશે તો આપણે જોઈ ગયા છે, તેમ છતાં ફરી જોઈશું કે આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસ્તે મૂકે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને મિજરસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એનો તેને અફસોસ નથી. તે આશાવાદી છે, તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે, ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવા મદદરૂપ થશે. હવે પાર્વતીબેન, એમની શું વિશેષતા છે? જુઓ મિત્રો, જગમોહનદાસના પત્ની પાર્વતીબહેન પોતાને ભાગ્યશાળી માને છે. પુત્રવધુ ઉત્પલા એમને ઘરકામ કે મિલન મૃણાલને તૈયાર કરવાનું કામ કરવા દેતી નથી. તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ બહુ મળી છે એ દાદાજીના પુણ્યના પ્રતાપે. એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે.
ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાન આશીષ ગણે છે. તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ કરે છે ને તેઓ તેમાં કાંઈ મદદ કરી શકતા નથી. હવે પ્રીતિની શું વિશેષતા છે મિત્રો? તો જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્ય ભાવનાને જ શ્રીમંતાઈ માને છે. તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા, આ એને ગર્વ છે. ચાલો મિત્રો આગળ જોઈશું. પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે, અને શા માટે? તો જવાબમાં આવશે મિત્રો, પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો પણ આપણે મનથી ભાગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ. ચલો મિત્રો હવે આગળનો પ્રશ્ન અને છેલ્લો. આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તે વિશે તમારા શબ્દોમાં લખો. મિત્રો તમારે તમારા શબ્દોમાં તમે લખી શકો છો. અહીંયા મેં મારી રીતે જણાવ્યું છે. આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. આવી એક ઘટના મેં મારી સખીના પરિવારમાં બનેલી જોઈ છે. એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારના સુખ સંપત્તિ છીનવાઈ ગયા. તેઓ બેઘર થઈ ગયા. એ વખતે સગા સંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું. આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે શું કરવું એનો વિચાર સૌ કરતા થયા. પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું. ઠીક છે મિત્રો, ચલો હવે આપણે જોઈશું પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો. તો સમજાવો મિત્રો, ચાલો શું કહ્યું છે? મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. જગમોહનદાસના આ વિધાનને સ્પષ્ટ કરો ત્યારે. જગમોહનદાસ નથી પણ અહીંયા હા મિત્રો, વારંવાર હું તમને કહું છું, જે પુસ્તકમાં આપ્યું છે પ્રમાણે હું વાંચું છું જરૂર, પરંતુ અહીંયા ચાલવા માટે કોણ જાય છે? દયાળજીભાઈ જાય છે, બરાબર? એટલે સુધારી લેવાનું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાગી પડતો નથી. એ દુઃખી કે નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે. ચલો મિત્રો હવે બીજો પ્રશ્ન. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે, વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કેવો સુર પ્રગટે છે? તો ચાલો મિત્રો જોઈશું આપણે. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે, આ વાક્ય પાર્વતીબેન બોલે છે. મિત્રો આ વાક્યમાંથી એ સુર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહીં, સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું. ઠીક છે મિત્રો, તો અહીંયા તમારો જે સ્વાધ્યાય છે, અભ્યાસ છે, પૂરો થાય છે. તમે શિક્ષા ભારતી ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દો કે જેથી કરીને તમને નવી નોટિફિકેશન મળતી રહે. અને મિત્રો શિક્ષા ભારતીની ગ્રુપની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. તમને જે પણ કંઈ ડાઉટ્સ હોય તેમાં તમે સંપર્ક કરીને પૂછી શકો છો. ઠીક છે મિત્રો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો.